जय महाराज विद्यार्थी मित्रों, आप सर्वे हार्दिक स्वागत छे। गणितना भाग बे मां तमारो बधानो स्वागत छे। हवे आजे आपणे समय संख्यानी व्याख्यानी थोड़ी बात करीशुं, केटलाक अगत्यना गुणधर्मनी वात करीशुं, समान समय संख्यानी वात करीशुं अने आ मित्रों ध्यान आपजो के शुरुआत की जे 10 सेकेंड तमारी सामे लखाण राख्यु हतु तेमा तमे पॉज करीने लखाण लखी शको छो, आना फोटा मोकलवामां आवशे, परंतु तमे विडियो में पण पॉज करीने जे ते कार्य ग्रीन बोर्ड पर थयेल छे ए तमे लखी शको छो। आना पहेलाना भाग में आपणे ए जोयुं के अलग अलग प्रकारनी संख्याओ, प्राकृतिक संख्याओ, पूर्ण संख्याओ, पूर्णांक संख्याओ अने पछी छेल्ले समय संख्या विषेनी माहिती प्राप्त करी हती। आजे थोड़ी हुं समय संख्यानी वात करीने शरूआत करीश के भाई समय संख्या तेनी संज्ञा कैपिटल क्यू छे। बराबर, समय संख्या एटले शुं? तो बहु सिंपल छे કે ભાઈ જે સંખ્યા p બાય q સ્વરૂપે દર્શાવી શકાય તે બધી જ સંખ્યા જે સંખ્યાને અંશ અને છેદમાં p બાય q સ્વરૂપે લખી શકાય એ બધી સમય સંખ્યા છે। બરોબર છે, હવે સમય સંખ્યા q બરાબર છગડીયા કૌંસમાં p બાય q જ્યાં p અને q પૂર્ણાંક સંખ્યા છે એન્ડ q ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, આપણે આમ લખી શકીએ છીએ। બરાબર, ધ્યાન રાખજો કે અહીંયા મેં શું લખ્યું, ક્યુ બરાબર છગડીયા કૌંસમાં પી છેદમાં ક્યુ, જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક સંખ્યા, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, છેદ કોઈ દિવસ શૂન્ય ન હોય, સમય સંખ્યામાં છેદ કોઈ દિવસ શૂન્ય હોતો નથી। બરાબર, હવે આપણે આગળ જઈએ। આ જે મેં લખ્યા છે કેટલાક મુદ્દા, અગત્યના ગુણધર્મો છે। શું છે આ અગત્યના ગુણધર્મો? જે પાઠ્યપુસ્તકમાં તો આપેલા છે, પરંતુ એ ત્રણ કે ચાર જેવા ગુણધર્મો આપેલા છે, મેં અહીંયા 6 થી 7 જેટલા ગુણધર્મો તમને લખીને સમજાવવાનો પ્રયત્ન કરેલો છે, જે તમારે નોટબુકમાં લખવાનું છે, કારણ કે તે પરીક્ષામાં કામ લાગે છે અને ભવિષ્યમાં તમને તર્ક વિતર્ક કરવા માટે પણ કામ લાગશે। બરાબર છે, ચલો ખૂબ જ સિમ્પલ છે બધા જ ગુણધર્મો। પહેલું, શૂન્ય સિવાય દરેક પૂર્ણ સંખ્યાઓ એ પ્રાકૃતિક સંખ્યા છે। બરાબર, શૂન્ય સિવાય દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। પૂર્ણ સંખ્યાનો ગણ 0, 1, 2, 3 ચાલુ થાય છે, હવે 0 કાઢી લો તો કેવી સંખ્યા થઈ ગઈ? પ્રાકૃતિક સંખ્યા। અગાઉ જે ભણેલા એના પરથી આ ગુણધર્મ મેં લખેલો છે, અગાઉના ભાગમાં જે સમજ્યા જો એ સમજ પડી હશે તો આ બધા જ ગુણધર્મો જે પરીક્ષામાં બી પૂછાવાના છે અને તમને કામ લાગશે, આજે તમને તરત જ સમજણ પડી જશે। બીજો ગુણધર્મ, શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી। શૂન્ય એ પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી, પરીક્ષામાં
ઉઠાઈ શકે છે કે ભાઈ નીચેના વિધાનો ખરા છે કે ખોટાથી જણાવો અને આ વિધાન લખીને આપ્યું હશે તો તમારે નક્કી કરવાનું છે કે આ વિધાન સાચું છે કે ખોટું. એટલા માટે જ મેં અત્યારે આ ગુણધર્મનો મુદ્દો તમારી સમક્ષ રજૂ કર્યો છે. બરાબર. ત્રીજું, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણાંક સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા, બરાબર છે, પૂર્ણાંક સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં શું થાય છે, સમાવેશ થાય છે. માટે જ આ વિધાન ગુણધર્મ બની જાય છે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર. શૂન્ય, એક, બે, ત્રણ એ બધી જ આપણે હોલ નંબર્સ એટલે કે પૂર્ણાંક સંખ્યાઓમાં લખી શકીએ છીએ. આગળ, શૂન્ય એ ધન પૂર્ણાંક એ ઋણ પૂર્ણાંક નથી. શૂન્ય એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી. તો પછી શૂન્ય એ કેવી સંખ્યા છે? તો શૂન્ય એ એક સમય સંખ્યા છે. શૂન્ય એક સમય સંખ્યા છે. બરાબર, ધ્યાનથી સમજો. કારણ કે આ ગુણધર્મ પરીક્ષામાં પૂછાય, હું વારંવાર તમને કહીશ, શૂન્ય એ ધન પૂર્ણાંક નથી અને ઋણ પૂર્ણાંક નથી. તો શૂન્ય શું છે? શૂન્યને આપણે કેવા ગણોમાં રજૂ કરી શકીએ? શૂન્યને આપણે સમય સંખ્યાના ગણમાં રજૂ કરી શકીએ છીએ. પણ તેને રજૂ કરવા માટે પી બાય ક્યુ સ્વરૂપ તો જોઈએ જ. એની ચર્ચા આપણે હમણાં બે મિનિટ પછી કરીએ. ચલો, તો આ ગુણધર્મ પૂરો થયો કે ભાઈ શૂન્ય એક સમય સંખ્યા છે. તો કેવી રીતે એ હું તમને લખીને બતાવું. આગળનો ગુણધર્મ છે, દરેક પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા, આ બધી જ સંખ્યાઓ એ સમય સંખ્યાઓ જ છે. બરાબર છે. તો આ ગુણધર્મની આપણે વાત કરી જે ખૂબ અગત્યના નિમિત્તે છે, અગત્યના સાબિત થાય છે. આગળનો મુદ્દો એ છે કે ભાઈ સમાન સમય સંખ્યાઓ. તો સમાન સમય સંખ્યાઓ શું છે? સમય સંખ્યા તો મને ખબર છે કે ભાઈ પી બાય ક્યુ સ્વરૂપ, પી બાય ક્યુ સ્વરૂપ આવે તો એ સમય સંખ્યા છે. તો પછી સમાન સમય સંખ્યાઓ કઈ? આપણે જોઈએ દાખલા તરીકે. એક દૃત્યાંશ, આ એક સમય સંખ્યા લખી, સમય સંખ્યા લખી. સમાન સમય સંખ્યા કઈ? તો બે ચતુર્થાંશ. કેમ? બે નો ચાર એટલે એક દૃત્યાંશ બરાબર એક દૃત્યાંશ. બરાબર. આગળ, ચાર અઠમાંશ, ચાર નો આઠ એ રીતે આઠ સોળ આવશે. આઠ દો સોળ અપ ટુ સોળ. તમને ખબર પડી કે આ એક બે ત્રણ ચાર સમય સંખ્યાઓ એકબીજાને સમાન રીતે મૂલ્ય આપે છે. મૂલ્ય કયું? એક દૃત્યાંશ. બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, પચાસ, પચીસ ભાગ્યા પચાસ. બરાબર. પચીસ ટુ પચાસ એમ આપણે ઘણી બધી સંખ્યાઓ લખી શકીએ છીએ. તો આ બધી સંખ્યાઓ એ સમાન સમય સંખ્યા છે એવું કહી શકીએ છીએ. તમે કોઈ પણ ઉદાહરણ તમારી જાતે લખી શકો છો. બરાબર છે. ઓકે, હવે આપણે આગળ જઈએ, ઉદાહરણ લઈશું. એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યા શોધો. પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસવું પડશે અને રકમ જોઈ લેવી પડશે કે કેવી આવી છે. ઉદાહરણ એકમાં આવ્યું છે એક અને બે વચ્ચેની પાંચ સમય સંખ્યાઓ. તો એનો આન્સર લખીએ આપણે. એક અને બે વચ્ચે કેટલી સંખ્યા? તો એક પોઈન્ટ એક, એક પોઈન્ટ બે, એક પોઈન્ટ ત્રણ,
1.4 1.5 તો આ સંખ્યા દેખા પ્રમાણે જોવા જાવ તો એનો જવાબ છે બરાબર છે અને આમ એક તમને સમજ પડે છે આમાં આન્સર શું છે 1.1 અલ્પવિરામ 1.2 1.3 1.4 1.5 ફક્ત મને પાંચ સમય સંખ્યાઓ પૂછી છે પાંચ સમય સંખ્યાઓ પૂછી છે માટે 1 2 3 4 5 મેં બતાવ્યું છે તો આ આપણો જવાબ છે કે ભાઈ 1 અને 2 વચ્ચે આ પાંચ સમય સંખ્યાઓ રહેલી છે થોડું સોલ્યુશન કરીને આપું તો ભાઈ આ 1.1 ને સમય સંખ્યા કહેવાય તો કહેવાય કઈ રીતે 1.1 દશાંશના ભાગો તો 11/10 સેમ 12/10 સેમ 13/10 અપ ટુ 14/10 15/10 બરાબર તો પછી આ બધી કેવી સંખ્યા ગણાય સમય સંખ્યા ગણાય બરાબર છે ઓકે તો આપણે આન્સર લખતો આગળ આપણે જઈશું સ્વાધ્યાય 1.1 હવે સ્વાધ્યાય 1.1માં પહેલો દાખલો જે છે કે મારે વાંચવાની છે રકમ કારણ કે દાખલો ગણતો દાખલા ગણતા પહેલા દાખલાની રકમ વાંચવી ખૂબ જ આવશ્યક છે કારણ કે રકમમાંથી આપણને ક્યાંક સમજ પડે છે વિચાર આવે છે કે ભાઈ મારે દાખલો કઈ રીતે ગણવો તો દાખલા નંબર 1 શું છે ભાઈ શૂન્ય એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા તેને P/Q સ્વરૂપે લખી શકાય કે નહીં રકમ તમે આખી લખજો મેં અહીંયા આખી બતાવી નથી જગ્યા ના અભાવે શૂન્ય એ સમય સંખ્યા છે કે અસમય સંખ્યા હમણાં ઉપર આપણે ગુણધર્મ ભણ્યા શૂન્ય એ એક સમય સંખ્યા છે બરાબર તો અહીંયા P/Q સ્વરૂપે આપણે લખીશું તો શૂન્ય છેદમાં 1 શૂન્ય છેદમાં 5 શૂન્ય છેદમાં 7 કેમ સર આવું લખ્યું છે કારણ કે P 0 હોઈ શકે છે પણ Q કોઈ દિવસ શૂન્ય હોઈ શકતું નથી આપણે અહીંયા જ હમણાં બતાવ્યું આ તેની વ્યાખ્યામાં આવે છે આ તેના ગુણધર્મમાં આવે છે માટે છેદ કોઈ દિવસ શૂન્ય ન લખી શકાય માટે જ આપણે શૂન્યને P/Q સ્વરૂપે દર્શાવી શક્યા તો જો શૂન્યને P/Q સ્વરૂપે લખી શકાય તો શૂન્ય એ કેવી સંખ્યા થઈ તો શૂન્ય એ સમય સંખ્યા છે એવું આપણે લખી શકીએ છીએ આના પરથી લખી શકીએ કે શૂન્ય એક સમય સંખ્યા છે શૂન્ય એક રાઈટ એક નહીં શૂન્ય એ સમય સંખ્યા છે જેને આપણે આ રીતે બતાવી શકીએ આપણા આપેલ ગુણધર્મ પરથી પાઠ્યપુસ્તકમાં જે ગુણધર્મ આપેલો છે એ આધાર છે એ સાબિતી છે આપણે એમનામ લખ્યું નથી આપણે આ બધા લખ્યું નથી પરંતુ ક્યુ એ શૂન્ય નથી માટે નીચે કોઈ પણ સંખ્યા મૂકી તમે P/Q સ્વરૂપ લખી શકો માટે જ શૂન્યને સમય સંખ્યા કરી શકાય છે આનું કોઈ મૂલ્ય નથી આનો ભાગાકાર ન થઈ શકે આપણને ખબર છે પરંતુ સંખ્યાને એ સ્વરૂપમાં દર્શાવી શકાય તેના આધારે આપણે લખી શકીએ છીએ આગળ આપણે આના પછીના લેક્ચરમાં ભાગમાં જોઈશું જય મહારાજ